બ્રહ્માવતી વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન ની અંદર આપણે પાઠ કરી છે ત્રીજો મુઘલ સામ્રાજ્ય એની અંદર લાસ્ટ ટાઈમ આપણે અકબર બાદશાહ વિશે વાત કરેલી હવે છે જહાંગીર ઈસવીસન 1605 થી 1627 અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીર રાજાને મળ્યો તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો પ્રસ્થાપિત કર્યા તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો પોતે મહાન ચિત્રકાર હતો 1627 માં જહાંગીરનું અવસાન થતા તેનો પુત્ર શાહ જહાં ગાદી પર આવ્યો આ હતી જહાંગીરની વાત હવે છે શાહજહાં 1627 થી 1658 સુધી રાજ કર્યું શાહજહાંનું હુલામનું નામ ખુર્રમ હતું તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો પિતા જેટલો શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો તેની પત્ની મુમતાજ મહેલ એના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું તાજમહાલ દુનિયાની એક અજાયબી ગણાય છે મિત્રો તાજમહેલ ભારતમાં દિલ્હીની બાજુમાં આગ્રામાં આવેલું છે એકવાર તમે જઈ જોજો એટલે તમને એમ થઈ જશે કે કેટલા મહાન શાસકો થઈ ગયા કેટલા મહાન એણે કાર્યો કર્યા કેટલી ઇમારતો બંધાવી હવે છે ઔરંગઝેબ 1658 થી 1707 શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ થયા શાહજહાંના મોટા પુત્ર દારા શિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેની હત્યા કરી જેલમાં ધકેલી દઈ દારાની હત્યા કરી નાખીને મુરાદને જેલની સજા ગાદી બચાવી પાડી અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો જોયું મિત્રો ભાઈઓ ભાઈઓમાં રાજ્ય માટે કેટલા ઝઘડા થાય હત્યા પણ કરી નાખ્યા ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું તેના રાજ્યમાં ઉત્તરે કશ્મીરથી લઈ દક્ષિણે ઝીંઝી પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારોનો સમાવેશ થયો હતો ઔરંગઝેબ સુન્ની મુસલમાન હતો અને અત્યંત સાદું જીવન વિચારો જીવતો તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી તે સંગીત કલાનો મૂર્તિ પૂજાનો ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગના રાજ્યો પર શાસન કર્યું 1707 તેનું મૃત્યુ થયું મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યનો પતન મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો તો મિત્રો અહીંયા મુઘલ સામ્રાજ્યમાં છેલ્લો બાદશાહ ઔરંગઝેબ છે એ શક્તિશાળી કહી શકાય એના પછી બધા નબળા રાજા આવ્યા હવે છે રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત હતા તેઓ વીર અને સાહસિક હતા અનેક યુદ્ધોમાં વિજયી બન્યા જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું રાણા સંગ્રામસિંહ પછી આવે છે મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રાખ્યો બંને વચ્ચે સમજૂતીના અને પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું ઈસવીસન 1576માં હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોકુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા બાદમાં ડુંગરપુરના ચાવટમાં પોતાની રાજધાની સ્થાપી 51 વર્ષની વયે તેમનો અવસાન થયું ચેતક ઘોડા સાથે મહારાણા પ્રતાપ મિત્રો મહારાણા પ્રતાપની કેટલી વિશેષતાઓ છે બે તલવાર રાખતા સામેવાળો દુશ્મન હારી જાય તો એ પોતાની
બીજી તલવાર આપીને એક ચાંસ સજી દેતા કે હજી મને મરો એટલા પ્રબળ શક્તિશાળી રાણા પ્રતાપ હતો આપણા ભારતની અંદર આવા સુરવીરો હોય એટલે જ બહારની કોઈ પ્રજા આક્રમણ કરી શકે નહીં પરંતુ આ શું થયું બીજા બહારના આવ્યા પછી અહીંયા રાજ્ય સ્થાપવા માંડ્યા એના પછી છે વીર દુર્ગાદાસ રાઠોડ વીર દુર્ગાદાસ રાઠોડ દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંત સિંહના મંત્રી અસતરણ રાઠોડના પુત્ર હતા તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું પછી છે છત્રપતિ શિવાજી ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો માતા જીજાબાઈ અને પિતા સાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો પ્રભાવ વ્યાપક હતો તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લા જીત્યા મુગલ બાદશાહ ઔરંગઝેબ અને નિઝામપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજય પ્રાપ્ત કરી 1665માં મુગલ સમ્રાટ અને તેની હાર થતા તેની સાથે સંધિ કરી ઔરંગઝેબે તેને જેલમાં પૂર્યો પરંતુ ચાલે કીધી છટકી જે પરિવર્તન તેમણે મોરચો માંડી વિજય કર્યો 1674માં રાજગઢમાં રાજ્યાભિષેક થયો અને હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા મહાન વિજેતા ઓમપુરા કુશળ વહીવટ કરતા સંગઠન કરતા હતા તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું 1680માં તેમનો અવસાન થયું તો મિત્રો આજે આપણે પાના નંબર 16 પાના નંબર 15 અને પાના નંબર 14 15 અને 16 માં ચાલીથી સ્ટાર્ટ થયું તો 14 15 અને 16 પેજ છે એ તમારે તમારી રફ બુકમાં કેટલી વાર એક વાર લખવાના છે મિત્રો લખવાથી જ બધું આવડશે આવો સમગ્રમાં રાખજો ઠીક છે તો સાતમો ધોરણના સામાજિક વિજ્ઞાનની અંદર 14મો 15મો અને 16મો પેજ તમારે લખવાનો છે આ વસ્તુ મગજમાં રાખજો ઠીક છે તો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ